કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી એકમ કસોટી સંસ્કૃત વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસ અંતર્ગત જે પ્રશ્ન બેંક આધારિત આવવાની છે તેના પેપરનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો સંસ્કૃત વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસો દેવાની છે તે પચીસ કોણની હશે તેમાં સમાવેશ પ્રકરણ છે એકથી ને પાંચ હશે સૌપ્રથમ વિભાગ નંબર એકની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા જે વાક્યો છે એનું અનુલેખન કરવાનું છે અહીંયા તમને કુલ પાંચ વિભાગ આપેલા હશે તેમાંથી તમારે મિત્રો કોઈપણ એક વિભાગનું અનુલેખન કરવાનું છે મેં જેવી રીતે વાંચું એવી રીતે તમારે પણ મિત્રો અહીંયા લખવાનું છે પહેલું વાક્ય છે કે શશક ભીત ભવતી તો એ વાક્ય તમારે તમારી એકમ કસોટીની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે તેનો એક ગુણ મળી જાય એવી રીતે પાંચ વાક્ય છે તો પાંચ ગુણ મળે બીજું વાક્ય છે મમ નામ રાજેશહ ત્રીજું પતતી આકાશઃ ચોથું અહમ પઠનમ કરોમી પાંચ વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જેમ વિભાગ એકની વાત કરી એવી રીતે વિભાગ તમને કુલ અહીંયા પાંચ આપેલા છે વિભાગ પાંચમાંથી કોઈ પણ તમને એક વિભાગનું સારી રીતે સારા અક્ષરે અનુલેખન કરવાનું કહીશ એટલે કે બેઠે બેઠા વાક્ય સારા અક્ષરે વિરામચિહ્નની ભૂલ કર્યા વગર લખવાના છે તમે આટલા લખશો એટલે તમને અહીંયા પાંચ ગુણ મળી જશે હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું જેમાં નીચે આપેલા શબ્દોની સંસ્કૃતમાં લખો તો અહીંયા પણ પાંચ વિભાગ આપેલા છે તેમાંથી કોઈ પણ એક તમારે વિભાગમાં મિત્રો સંસ્કૃતની અંદર લખવાનું છે જેમ કે હાથી છે તો એને સંસ્કૃતમાં ગજહ કહેવાય બીજું પુસ્તક તો એને પુસ્તકમ કહેવાય ત્રીજું વૃક્ષ તો એને વૃક્ષ કહેવાય પાન તો પર્ણ થાળી તો સ્થાલિકા વિભાગ બે જેમાં પેન્સિલ છે તો એને અંકની કહેવાય પેન્ટ તો ઉરુકમ ધાંભલો તો સ્તભ સ્તંભ છત્રી તો છત્રમ અને સિંહ તો સિંહ પછી વિભાગ ત્રણ માં ફૂલ છે તો એને પુષ્પમ કહેવાય ઘડો એને ઘટ કહેવાય કીડી પીપલિકા સસલું તો સસકહ કહ ને બાળક તો બાળકહ તેવી રીતે આગળ વધીએ આપણે વિભાગ ચાર છે વિમાન તો વિમાનમ કાગડો તો કાકહ ઘડિયાળ તો ઘટી દાંતરડું તો લવિત્રમ ને મગર તો મકર વિભાગ પાંચની વાત કરીએ મિત્રો તો તેમાં પણ મોર છે તો મયુરહ કહેવાય તાળું તો તાલહ ચમચ તો ચમચહ ચમચી તો ચમચહ સ્વી તો પીચઃ વાંદરો તો વાનર બરાબર તો આવી રીતે તમને સંસ્કૃતમાં મિત્રો શબ્દો લખવાનું કહેવામાં આવશે હવે પ્રશ્ન ત્રણ છે કોઈ પણ એક વિભાગ લખવાનો છે ચાલો આપણે જોઈએ વિભાગ નંબર એક જેમાં જોડકા જોડવાના છે પહેલું છે તેની અંદર મિત્રો ત્રણ ટપકા છે તો એને શું કહેવાય તો એને ત્રિણી કહેવાય તો આપણે અહીંયા જોડીશું ત્રીણી ઉપર બીજા ઉપર ચાર ટપકા છે તો એને ચતવારી કહેવાય એના પછી ત્રીજું છે તેમાં મિત્રો છ ટપકા છે તો એને સટ કહેવાય ચોથામાં બે ટપકા છે તો એને દ્વે કહેવાય અને પાંચમામાં આઠ ટપકા છે તો એને અષ્ટ કહેવાય તો આવી રીતે જોડકા બનાવીશું વિભાગ બે માં મિત્રો નીચે આપેલા અંકો દ્વારી નવ છે તો નવહ પાંચ છે તો પચહ અને ત્રણ છે તો ત્રય વિભાગ ત્રણ માં મિત્રો વાત કરીશું તો અહીંયા શબ્દો સંસ્કૃતમાં અંકોમાં લખવાના છે તો અહીંયા એના પછી મિત્રો વિભાગ ચાર છે નીચેનું કોષ્ટક જોઈ સાચા ઉત્તરની સામે ખરાની અને ખોટાના ઉત્તરની સામે ખોટાની નિશાની કરો અહીંયા મિત્રો ચત્વારી અને અંકમાં પણ ચાર છે તો આ વિધાન સાચું આ મિત્રો નવ પરંતુ આ નવ નથી પાંચ છે એટલે આ વિધાન ખોટું દ્વાદશ આ બાર છે તો આ પણ સાચું સઠ તો મિત્રો આ છ કે છે પરંતુ આ ત્રણ છે તો આ વિધાન ખોટું અને એકમ તો આ એક છે તો આ વિધાન સાચું આવી રીતે જોડકા મિત્રો યોગ્ય ખરા ખોટા કરવાના છે વિભાગ પાંચમાં નીચે આપેલા ત્રિકોણની ગણતરી કરી તેની સંખ્યા દર્શાવતો સંસ્કૃતમાં અંક લખવાનો છે અહીંયા મિત્રો પહેલું છે બે ત્રિકોણ છે તો બે આ રીતે લખીશું ચાર ત્રિકોણ છે તો ચાર સંસ્કૃતમાં લખીશું એક ત્રિકોણ છે તો એક સંસ્કૃતમાં લખીશું એના પછી છ ત્રિકોણ છે તો આપણે છ લખીશું ને ત્રણ અહીંયા ત્રિકોણ આપેલા છે તો એને અંકમાં આ રીતે ત્રણ લખીશું હવે આપણે પ્રશ્ન ચાર ઉપર જઈશું જેમાં આ છે આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો બરાબર જેમાં ઉદાહરણ છે ધાવતી તો ધવલહ ધાવતી બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગચ્છતી તો સ્નેહા गृहम गच्छति बराबर ती मित्रों आ रीते पची बीजू श्रृक्ष समीप आग्छति बराबर पची खादती तो मानव का खादती पीबती तो मानव जलम पीबती क्रीडती तो सत्यम क्रीडती वशक वदती, वदती पतती तो वृक्षा प्रण पतती हसती तो सिंह हसती पठती तो स्नेहा पुस्तक पठती લિખતી સંગીતા લિખતી આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો લખવાના છે પ્રશ્ન ચારનો બ છે જેમાં પણ આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ધવલઃ તો ધવલ પઠતી બરાબર એવી રીતે બાલક તો એક બાળક વધતી યુવકઃ અહમ યુવકઃ પછી છાત્ર તો છાત્ર પઠતી શિક્ષક મમ શિક્ષક નામ મીનલ અસ્તી લતા લતા લિતી મહેશ તો મહેશ ઉદ્યાન અસ્તી મનન મનન ક્રીડતી ગીતા ગીતા હસ્તી રાજેશ રાજ નમતિ જાનકી તો જાનકિ ગાય પછી આકર્ષ રારત ભરત તરતી વેદ ભારતી ચ્વાઃ વેદાહ સંતિ નયનઃ નયનઃ પશ્યતી ભાવિક ભાવિકઃ નમામી બરાબર હવે આપણે પ્રશ્ન પાંચ ઉપર જઈશું જેમાં આપેલો શબ્દનું શિક્ષક મોટેથી ઉચ્ચારણ કરશે અને વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં લખશે તો અહીંયા મિત્રો શબ્દ આપેલા છે ચાલો મેં બોલીશું તમારે પણ લખવાના છે પહેલું છે શારદા બીજું સર્વદા વિદ્યા બાલિકા ને નદી એના પછી વિભાગ બે છે જેમાં શબ્દ છે પેલો સાટિકા બીજો નકુલહ ત્રીજો કાકઃ ચોથો પેટીકા પાંચ ચટકા વિભાગ ત્રણમાં પેલું છે છત્રમ પછી ગ્રંથઃ પીપલિકા વિમાનમ શસ્ક વિભાગ ચારમાં આકાશ શૃંગાલહ વાનર દ્વાદશ એકમ અને પાંચમો વિભાગ છે જેમાં ઉદરમ મયૂરઃ દશ કટહ પાદ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે એ આવવાનું શક્યતા છે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા